ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, જેમાં ચેપ્ટર 2 ની અંદર ભારતીય સમુદાય વિશે સમજૂતી મેળવીએ. તો ભારતીય સમાજ બહુમતી સમાજ તરીકે ભારતીય સામાજિક સાંસ્કૃતિક વિશિષ્ટતા ધરાવે, જેમાં જુદા જુદા અનેક સમુદાય, ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય, આદિવાસી સમુદાય જોવા મળે. તો સમુદાય એટલે શું? તો કે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા, સમાન સંસ્કૃતિ અને અમેપણાની ભાવના ધરાવતા, પારસ્પરિક સંબંધ ધરાવતા માનવ સમૂહને સમુદાય કહેવાય છે. હવે એના પ્રકાર જુદા જુદા પડી શકે. તો મેં પહેલું છે ધાર્મિક સમુદાય. તો ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જે પોતાનું આગવું તત્વજ્ઞાન, પૂજા ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતા, વિધિ વિધાન, આચારસંહિતામાં સમાનતા દર્શાવે. એક દેશ ભારત દેશ એ બહુમુખ ધર્મી દેશ છે, જેમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, યહૂદી આ બધા ધર્મોનો સમાવેશ થાય. દરેક ગામ કે શહેરમાં મંદિર, મસ્જિદ, ગિરજાધર, ગુરુદ્વારા, અગિયારી આ બધા ધર્મના પ્રતીક સ્વરૂપે જોવા મળે. તો ભારતના બંધારણની કલમ 25(1) દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વીકારવાની, વ્યવહારમાં લાવવાની, પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર છે. વિશ્વમાં ભારતમાં પ્રવર્તિત ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા વિવિધતાની સ્વીકૃતિ ઉદાહરણ બને છે. બધા જ પ્રકારના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા, સુરક્ષિત રાખવા સ્વતંત્ર હોય છે. હવે મેં હિન્દુ સમાજ જોઈએ. હિન્દુ ધર્મમાં વ્યક્તિનું ધર્મ પર સભ્યથી જ જન્મથી જ મળતું હોય છે. તે ઈશ્વર નામની શક્તિ કોઈને કોઈ સ્વરૂપે સર્વવ્યાપી હોય, ઈશ્વર સુધી પહોંચી શકે એવો દ્રઢ વિશ્વાસ હોય, એક જ ઈશ્વરમાં માનતો અને અનેકવિધતા જોવા મળે. ધર્મ, કર્મ અને મોક્ષ મહત્ત્વના સિદ્ધાંત છે. નૈતિક શક્તિ ધર્મ છે. વ્યક્તિ સારા કર્મ ખરાબ ભોગવવું પડે છે. મોક્ષ કર્મ અને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ધર્મ પુસ્તક, મંદિર તેમનું ધર્મસ્થાન છે. ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને પૂજારી કહેવામાં આવે છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર વ્યક્તિ સમગ્ર જીવન દરમિયાન 16 સંસ્કારમાંથી પસાર થવું પડે છે, જેમાં મુખ્ય જન્મ, લગ્ન અને મૃત્યુ એ સંસ્કાર છે. હિન્દુ ધર્મમાં શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત એવા 4 ભાગ છે. એમાં શૈવ એ શંકર અને શિવની પૂજા કરે છે, જ્યારે વૈષ્ણવ છે તે વિષ્ણુની પૂજા, શાક્ત છે એ દેવીઓની માતાજીની, અને સ્માર્ત છે શિવ અને વિષ્ણુ એ દેવી ત્રણેયની પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાય, પંથો, વાડાઓ છે જે ખૂબ જટિલ છે. એ છતાંય વિશાળ હિન્દુ સમાજ સાથે પરસ્પર સંબંધ ધરાવે છે. અનેકવિધતા હોવા છતાં ગાઢ રીતે સંકળાયેલા, તીર્થયાત્રા કરવી, દાન આપવું, જુદા જુદા ધાર્મિક વ્રત કરવા, ધાર્મિક ગ્રંથોનું વાંચન, તહેવાર ઉજવવા, પવિત્ર નદીઓનું સ્નાન કરવું, ધર્મસ્થાન કરવા, સંતાનોને દાન સેવા આપવી વગેરે મહત્ત્વ હોય છે. દિવાળી, હોળી ને નવરાત્રિ એના ધાર્મિક તહેવારો છે. મિત્રો, મુસ્લિમ સમુદાય વિશે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.